નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય પર્યાવરણ, વિષય મારું ઘર, વિભાગ 16 ને મારું ઘર પાઠ ભાગ 2. હવે અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી નસીબ શ્રીનગરમાં રહે છે, નસીબની શાળામાં એક કેમ્પનું આયોજન કર્યું છે. ત્યાં વિવિધ અલગ અલગ વિસ્તારના વિદ્યાર્થીઓ આવે છે, ભાગ લેવા સાંસ્કૃતિક કાર્યક્રમ, રમતગમતનું આયોજન, અલગ અલગ પ્રવૃત્તિઓ માટે. હવે એમાં ભૂપેન તો અસમના મોલન ગામ થી આવે છે, ભૂપેન અસમના મોલન ગામ થી આવે છે. ચમિલ તો મનાલીમાં રહે છે, તે પર્વતીય પ્રદેશ છે. મિતાલી તો રાજકોટમાં રહે છે, મિતાલી અનુ છે. ને કાશ્યપ એ રાજસ્થાનમાં રહે છે. આ તો ભૂપેન, ચમિલી, મિતાલી, કાશ્યપ આ બધા શ્રીનગર જાય છે. તે જાય છે શ્રીનગર ભૂપેનની શાળા ભાગ લેવા માટે. ને બધા સાંજે ભેગા થઈને બેસે, ગોળ ડાઉન કરી ને ત્યાં અલગ અલગ ચર્ચા કરે. ને બધા જે ભૂપેન, ચમેલી, મિતાલી, કાશ્યપ દરેક પોતપોતાના વિસ્તારના ફોટા પાડી બનાવે છે, પોતાના ઘરના સભ્યોના પણ ફોટા પાડી બનાવે છે અને ચર્ચામાં બધાને બતાવે છે કે અમારે આ રીતના ઘર છે, અમારે આ પ્રકારનો વિસ્તાર છે, અમારે ત્યાં આમ વરસાદ પડે, અમારે ત્યાં ઓછો વરસાદ પડે, અમારે બહુમાળી ઇમારતો છે, આવી બધી ચર્ચા કરે છે. હવે છેલ્લે કાશ્યપનો નંબર આવે છે, છેલ્લે કાશ્યપનો નંબર આવે છે. તો કાશ્યપ હું રાજસ્થાનથી આવું છું, કાશ્યપ કહે હું રાજસ્થાનથી આવું છું, અમારા વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડે, રાજસ્થાનમાં ખૂબ જ ઓછો વરસાદ પડે, જ્યારે અસમ અને મનાલીમાં ખૂબ જ વધારે વરસાદ પડે છે. અમારે ત્યાં ગરમી ખૂબ જ હોય, રાજસ્થાનની અંદર ગરમી ખૂબ જ વધારે હોય. રાજસ્થાની એ રણ વિસ્તાર છે, કેવો વિસ્તાર છે, રણ વિસ્તાર, એટલે ત્યાં ગરમી ખૂબ જ પડે છે. અમે માટીના મકાનમાં રહીએ છીએ, અમારા વિસ્તારમાં બધા માટીના મકાન છે, અમે માટીના મકાનમાં રહીએ છીએ. ઘરની દિવાલો ખૂબ જ જાડી હોય છે, ઘરની દિવાલો ખૂબ જાડી હોય છે, માટીની બનાવેલી હોય છે પણ ખૂબ જ જાડી હોય છે, અને એ દિવાલોને માટીથી લીપેલી હોય છે, એટલે કે લીમ પણ કરેલું હોય છે. છાપરા કાંટાવાળા ઘાસના બનેલા જે છાપરા બનેલા હોય છે એ કાંટાવાળા અને ઘાસના બનેલા હોય છે. તેવી જ રીતે બધા જૂથોએ પોતાના ઘર મકાનો વિશે તે પરિચય પછી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયો. બધા એક વાર ઘરનો પોતાના વિસ્તારનો પરિચય આપી દીધો અને પરિચય પછી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયો. બાળકોએ જુદા જુદા નૃત્ય રજૂ કર્યા, જુદા જુદા નૃત્ય રજૂ કર્યા. તેઓ પોતાની ભાષામાં લોકગીત રજૂ કર્યા, જે જે વિસ્તારની ભાષા હોય એ વિસ્તારના લોકગીતો રજૂ કર્યા. દરેકને બદામની ઇલાયચી સાથે કાશ્મીરનું પીણું કહેવા આપ્યા. જે જે વિદ્યાર્થીઓ ભાગ લેવા ગયા હતા તેમને બદામની ઇલાયચી કાશ્મીરનું પીણું આપવામાં આવ્યું. અમે ખૂબ જ મજા માણ્યા. જે કાશ્મીરમાં નસીબની શાળામાં ગયા હતા કે હું ભાગ લેવા, ત્યાં બધા વિદ્યાર્થીઓએ ખૂબ જ મજા માણી. સાંજે અમે દારૂ સમોવર ગયા, આ પ્રોગ્રામ હતો પતી ગયો, સાંસ્કૃતિક કાર્યક્રમ પતી ગયો, કે પાકો પૂરો થયો, એ બધા મિત્રો પાછા સાંજે દારૂ સમોવર જાય છે. અમે નાવડીમાં બનાવેલું ઘર હાઉસ બોટ જોયું, દારૂ સમોવર નહીં, પછી નાવડીમાં ઘડીમાં બનાવેલું ઘર જે હાઉસ બોટ જોયું. અમે શિકારા ગયા અને તેને પાણીમાં ચલાવવા કરતા ગાવ ગયું.
વાદળો પર્વતો વચ્ચે ચાર ચિનાર જોયા, વાદળો અને પર્વતો વચ્ચે ચાર ચિનાર જોયા. જે પાણીમાં હોય દબાવવાની છે,
ગ્લાસ ની પેટી ભરો અને દબાવો, શું થાય ત્યારે બહાર કાઢો, તમારી નાની બીટ તૈયાર થઈ જશે. તમારી બનાવેલી એટલું રન કરો, જે તમે નાની બીટ બનાવી છે માચીસ ખોખામાંથી, એને શું કરવાનું છે, પછી એ ઈંટોને રન કરવાનું છે અને એના પર તમારું નામ લખો. બધી ઈંટો રંગી ઘર બનાવવા ઉપયોગમાં લો. આ ઘર સાફરાને સજાવો. જુદા જુદા પ્રકારના ઘરના ચિત્રોનો સંગ્રહ કરો અથવા દોરો. એક સુંદર ચાર્ટ બનાવવા તેનો ઉપયોગ કરો અને તમારા વર્ગખંડમાં મૂકો. તો આપણે અલગ અલગ વિસ્તારના ઘરો વિશે, ક્યાં કેટલો વરસાદ પડે છે, ક્યાં વરસાદ નહીં પડતો, ક્યાં પર્વતીય વિસ્તાર છે, ક્યાં રણ વિસ્તાર છે, એના વિશે આપણે આ પાઠમાં શીખ્યા. તો અહીંયા આપણે આ પાઠ આજે પૂરો કરીએ છીએ અને પાઠ 17 નેક્સ્ટ ટાઈમ